આરોપીઓ અદાલત સમક્ષ ઉપસ્થિત થતાં મારી અગાઉના વિદ્વાન સેશન્સ જજશ્રીએ 8-18થી તોહમતનામું ફરમાવેલ કોમા બાદ અનુક્રમે 8-19થી 8-23 સુધીમાં આરોપીઓનું નિવેદન લેતા કોમા આરોપીઓએ ગુન્હો કરેલ ન હોવાનું જણાવેલ છે ફૂલસ્ટોપ બાદ ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલ પુરાવા નોંધવામાં આવેલ ફૂલસ્ટોપ બાદ આ કામે 8-78થી વિદ્વાન સરકારી વકીલશ્રીએ પુરાવો પૂરો કર્યાનું જાહેર કરતા ઉપર મુજબનો પુરાવો પૂરો થઈ ગયા બાદ આરોપીઓનો ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 અન્વયે વિશેષ જવાબ નોંધવામાં આવેલ ફૂલસ્ટોપ જેમાં તેઓએ જણાવેલ છે કે કોમા તેઓ નિર્દોષ છે કોમા તેઓની સામે ખોટું ચાર્જશીટ કરેલ છે પેરા સદર કામે વિદ્વાન એપીપીશ્રીએ મુખ્યત્વે દલીલ કરેલ છે કે કોમા આરોપીઓને પાડોશી સાથે ઝઘડા થયેલ જે બાબતે સારવારમાં દાખલ થયેલ જેની ફરિયાદી તથા તેનો દીકરો નૂર મહમ્મદ ખબર કાઢી વોર્ડની બહાર નીકળતા અને આરોપીઓ રસ્તામાં ભેગા થઈ જતા કોમા આરોપીઓને ફરિયાદી તથા સાહેદ સમજાવવા જતા આરોપી નંબર 1 એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી પોતાની પાસેની છરી વતી ફરિયાદીને પગે તેમજ ખભા પાસે છરીના ઘા મારી દીધેલ અને તે વખતે ફરિયાદીનો દીકરો બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ પેટના ભાગે છરીના 2 ઘા મારી ઈજા પહોંચાડી અને ફરિયાદીનો દીકરો સારવાર દરમિયાન મરણ ગયેલ હોય તેમ કરી આરોપીઓએ ફરિયાદીના દીકરાને છરીનો ઘા મારી મોત નિપજાવી તમામ આરોપીઓએ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી અને સદર ગુનામાં એકબીજાને મદદગારી કરી ભારતીય દંડ સંહિતાની કલમ 302, 506, 503, 504, 506(1)(147), 143, 144, 147, 148 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો આક્ષેપિત છે પેરા ઉપરોક્ત હકીકત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે સૌ પ્રથમ પુરવાર કરવું પડે કે કોમા મરણ જનાર ફરિયાદીના દીકરા નૂર મહમ્મદનું મૃત્યુ સા અપરાધ મનુષ્યવધ હતું ફૂલસ્ટોપ ફરિયાદ પક્ષના કેસ અનુસાર નૂર મહમ્મદનું મૃત્યુ પેટના ભાગે છરી વાગવાને લીધે ગુજરનારને એબડોમેન્ટમાં થયેલ ઈજાઓના કારણે કોમ્પ્લિકેશન થવાથી હૃદય બંધ પડી જવાના કારણે થયેલ હતું ફૂલસ્ટોપ જે હકીકત ફરિયાદ પક્ષે તપાસેલ સાહેબ ડૉક્ટર જાગૃતિબેન પ્રવીણભાઈ ગેડિયાના પુરાવાથી રેકર્ડ ઉપર પુરવાર થાય છે ફૂલસ્ટોપ 8-50થી ફરિયાદ પક્ષે તપાસેલ તબીબી સાહેબ ડૉક્ટર જાગૃતિબેન પ્રવીણભાઈ ગેડિયાએ મરણ પામેલ નૂર મહમ્મદભાઈની લાશનું શબ પરીક્ષણ કરેલ છે જેઓના પુરાવાથી મરણ જનારના શરીર ઉપર જે ઈજાઓ હતી કોમા તે મૃત્યુ પહેલાં થયેલ હતી